ભારતની ભાજપાની સરકારના શિરમોર આગેવાનોએ 2019ની અને 2024ની ચૂંટણી જીતવામાં જે દેશની જનતાની સામે જે વાતો મૂકી હતી, વચનો આપ્યા હતા, વાયદા કર્યા હતા, એનું તારીજ કરવાનો, એનું સરવૈયું કરવાનો સમય આવી ચૂક્યો છે. જનધન યોજના, પાક વીમા યોજના, ઉજ્જવલા યોજના, સ્કિલ્ડ યોજના અને બીજી યોજના સિવાયની કરેલી વાતો, જેને કહેવાય વાયદાઓ. શુદ્ધ ગુજરાતીમાં 100 સિટીને સ્માર્ટ કરશું, 1 લાખ ગામડા સ્માર્ટ કરશું, 2022માં દરેકને ઘરનું ઘર મળશે, 2022ની અંદર ખેડૂતોની આવક બમણી થઈ જશે, કાળું નાણું વાપસ લઈ આવશું, ગંગાને સાફ કરી નાખશું, આવી અનેક વાતો, વાયદા, વિચારો આપણી સામે મૂકી અને આપણી પાસેથી મત બટોરી લીધા. આ તમામ જે બાબતો બોલ્યો હું એ બાબતની પરિસ્થિતિ અત્યારે શું છે, છતાં પણ આજે ટીવીની સ્ક્રીન ઉપર તમને એક સાંભળવા મળશે. એના શબ્દ હશે તમને હું નહીં કહું, પણ એ તમે ટીવીની સ્ક્રીન ઉપર સાંભળી લો, પછી હું મોદી કી ગારંટી મતલબ ગારંટી પૂરા હોને કી ભી ગારંટી. આપણે સાંભળ્યું આ શબ્દો, આ ભાષા અને આ વ્યક્તિને સાંભળવાનો આપણને એક અનેરો આનંદ મળતો હોય તો હું આપને આપના ભાગ્ય ઉપર છોડું છું. આ દેશના પ્રધાનમંત્રી પદે ખુદના નામની ગેરંટીની જાહેરાત કરવી અને જાહેરાતના બદલામાં જનતાને કશું ન મળે એ વાસ્તવિકતા આપણી સામે આવી જાય, છતાંય આપણે એમાં તાળી પાડીએ તો આપણને દેશ કે આપણને આપણો રામે ન બચાવી શકે. હું એક વાત આપને મૂકવા માંગુ છું, જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રીના ડેઝિગ્નેટેડ પોસ્ટના નામથી આ યોજના શરૂ કરી. 5 લાખ સુધીની સારવાર કરવા માટે ખાનગી હોસ્પિટલમાં એ વિનામૂલ્યે એ પરિવાર જઈ શકે એના માટે એને કાર્ડ આપ્યું, આયુષ્યમાન ભારત. આ કાર્ડ લઈને જાય એટલે ખાનગી હોસ્પિટલમાં જે રજિસ્ટર્ડ હોસ્પિટલ છે એ એમાં સારવાર લઈ શકે. આજની પરિસ્થિતિ એટલે કે આજે 27 તારીખ, 27 ફેબ્રુઆરી 2024, 300 કરોડ રૂપિયા આ ખાનગી હોસ્પિટલના સંચાલકોને સરકાર પાસે જે ઓપરેશન વિનામૂલ્ય કર્યા છે, જે સારવાર વિનામૂલ્ય દર્દીની કરી છે એના લેવાના બાકી છે. હરિયાણામાં 300 કરોડ, છત્તીસગઢમાં 800 કરોડ આ સરકારને ચૂકવવાનું છાણ નથી, એની ત્રેવડ નથી, અને મોટી મોટી યોજના નામે ઢોલ ટીપી અને જનતાને અભિભૂત કર્યા છે. આ સરકારની જનતા પ્રત્યેની સંવેદના મેં આપની સામે મૂકી. 26 થી 29 આ ગુજરાતના સંચાલકો જે આ ઇમ્પેનલ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશનના સભ્યોએ સરકારને એક ચેલેન્જ મારી દીધી કે તમે અમને મારા પૈસા આપો, 2-5 દિવસ સુધી વેઇટ કરશે, નહીતર એ લોકોએ જાહેરાત એવી કરી હતી કે અમે 26 થી 29 તમારા દર્દીઓને અમે નહીં સારવાર આપી. આ પરિસ્થિતિ છે. હું કોની ગેરંટી મારું છું, હું કોનું વચન આપું છું? એટલે ગુજરાતની અને દેશની જનતા માટે 2024 વાદા નહીં ઈરાદા ચાહીએ, આ સૂત્ર હતું એને બદલી દીધું મોદીની ગેરંટી. એ સૂત્ર હતું, એમાં આપણને વિશ્વાસ ને ભરોસો જીવંત હોય અને આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો હોય તો એમાં આપણા ઉપર અને આપની સમજ ઉપર છોડું છું. આપ સૌનો આભાર, ધન્યવાદ.